આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે રેકોર્ડ બ્રેક વિજય પ્રાપ્ત કર્યો છે. જામનગર જિલ્લાની 5 બેઠક પૈકી 4 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે, જ્યારે 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. બહુ ચર્ચિત 78 જામનગર ઉત્તર બેઠક પર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા 45,000થી વધુ મતોની લીડથી વિજયી થયા છે, જ્યારે 79 જામનગર દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરીએ 61,000થી વધુ મતોની વિક્રમજનક લીડ સાથે વિજય મેળવ્યો છે. હું ખાસ આભારી છું આપણા કેન્દ્રના નેતૃત્વના, આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીજીની, અમિત શાહજીની, જેપી નડ્ડાજીની અને ફરી એકવાર ડબલ એન્જિનની સરકારના માધ્યમથી ખાસ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે. અને ખાસ દિલથી હું આભાર વ્યક્ત કરીશ કે એક પારિવારિક માહોલે ભારતીય જનતા પાર્ટીએ મને જે આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સન્નિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનો છે, આ જીતની ક્રેડિટ મારા તરફથી એમને ડેડિકેટ છે કે હર હંમેશ અડીખમ, હર હંમેશ સાથે, પૂરા ઉત્સાહ, પૂરા જોશથી છેલ્લા એક મહિનાની અંદર જે એક પારિવારિક માહોલ, જે એક લોકસંપર્ક, જે ઘરે ઘરે જઈ અને એક જે નેતૃત્વ એમણે સંભાળ્યું છે, તો એ જીતની ક્રેડિટ સર્વે બધા મારા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, વોર્ડ પ્રમુખો છે, કોર્પોરેટરશ્રીઓ છે, શહેરના પ્રમુખ છે, મારા ઇન્ચાર્જ છે હકુબા બાપુ છે, આપણા સાંસદ સાહેબ છે, સાંસદ મેડમ છે કે પૂનમબેન માડમ છે, હકુબા બાપુ છે, આરસી સાહેબ છે, તમામને આ જીતનો ક્રેડિટ છે, ક્યાંક ને ક્યાંક છે, એને હું ડેડિકેટ કરું છું. ખાસ કરીને હવે આપ લોકસેવા કરતા હવે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશો, ખાસ એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને ગ્રાઉન્ડ લેવલથી નાનામાં નાના પ્રશ્નો લોકોની વચ્ચે રહી, ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાને ઉત્તરોત્તર સ્માર્ટ સિટી બનાવી શકીએ અને આ વિકાસ યાત્રામાં સૌ સાથે મળીને ડેવલપમેન્ટના જેટલા પણ મેક્સિમમ કાર્યો કરી શકીએ, લોક ઉપયોગી કાર્યો થઈ શકે, એ જ પહેલી પ્રાધાન્યતા રહેશે. સૌપ્રથમ ચૂંટણીને આવો ભવ્ય વિજય. ક્રેડિટ ઓલવેઝ ગોઝ ટુ ભારતીય જનતા પાર્ટી, બીકોઝ ક્રેડિટના બધા સહભાગી છે, હકદાર છે, અને તે દિલથી હું આભાર વ્યક્ત કરીશ કે મારી જ આ મેમોરેબલ જીત છે એ જીતનો સંપૂર્ણ શ્રેય કાર્યકર્તા ભાઈઓને જાય છે, કાર્યકર્તા બહેનોને જાય છે, પ્રમુખોને જાય છે, મારા પીઠબળ બનીને જેટલાય લોકોએ મારી પાછળ રહી અને મને જે પ્રોત્સાહન આપ્યું છે અને ખાસ કરીને મારા હસબન્ડ, એમને હું દિલથી શુભેચ્છા પાઠવું છું, દિલથી વિશ કરું છું કે જે રીતના એમણે મને સપોર્ટ કર્યો છે આ ક્રેડિટ એમને પણ થોડી ઘણી હું આપીશ. આજે રવિન્દ્ર આપને અભિનંદન પાઠવીએ છે, એ સાથે જ છે, એટલે અભિનંદન મારે એમને આપવા જોઈએ કે એમની ક્યાંક ને ક્યાંક જે મહેનત છે, જે એક અલગ ફિલ્ડ, અલગ એક બેકગ્રાઉન્ડ ને છતાં પણ એમની સરસ રીતે એક પ્રોત્સાહન રૂપ જે મને માર્ગદર્શન એમને આપ્યું છે બદલ થેન્ક યુ. ભારત માતા કી જય. આ જીત છે એ વિકાસની જીત છે, માનનીય શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીત છે, માનનીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જીત છે, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીની જીત છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જીત છે, માનનીય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જીત છે. આમ જામનગર શહેર અને જામનગરના દરેક નાનામાં નાના કાર્યકર અને જામનગરની જનતાની જીત છે. આવનાર સમયની અંદર 5 વર્ષની અંદર જામનગર શહેરને છે સ્માર્ટ સિટીની તરફ લઈ જવાના અમારા પ્રયાસ હશે અને નાનામાં નાના કામથી માંડી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની ગ્રાન્ટો અથવા ત્યાં કોઈ સ્કીમ ના હોય લાભ એ લેવા માટે જામનગર તરફ લેવા માટે અમારા પ્રયાસો હશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ જામનગર ગ્રામ્ય બેઠક પર 47,000થી વધુની લીડથી જીત મેળવી છે. કાલાવડમાં મેઘજીભાઈ ચાવડા 15,000થી વધુ મતોની લીડથી વિજયી થયા છે. જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીના હેમંતભાઈ ખવા 10,000થી વધુ મતે વિજેતા થતાં ભાજપના ચિમનભાઈ શાપરિયા અને કોંગ્રેસના ચિરાગ કાલારિયા સામે જાયન્ટ કિલર સાબિત થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર મુડુભાઈ બેરા 18,000થી વધુ મતોની સરસાઈથી જીતી ગયા છે. અહીં આપના મુખ્યમંત્રી પદનો ચહેરો ઈશુદાન ગઢવી બીજા ક્રમે તથા પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ત્રીજા ક્રમે રહ્યા હતા. આ બેઠક પર મતગણતરીના આરંભિક રાઉન્ડોમાં સતત ઈશુદાન આગળ રહેતા અપસેટની આશંકા પ્રબળ બની હતી, પરંતુ આખરે મુડુભાઈ વિજયી થયા છે. દ્વારકા બેઠક પર પબુભા માણેકે 5,000ની લીડથી સાથે વિજયી થઈ 8મી વખત પોતાનું પ્રભુત્વ અહીં સાબિત કર્યું છે. જામનગરમાં વિજેતા ઉમેદવારો તથા સાંસદ પૂનમબેન માડમે પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયાઓ આપી હતી. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હાલારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના સાથે સાથ ઉમેદવારને ખૂબ સારી રીતે એક પ્રચંડ બહુમત સાથે જીતાડ્યા છે. ત્યારે એક બેઠક અમારી જે જામજોધપુરની છે એ અમે નાના મતોથી હાર્યા છીએ, પણ એમાં પણ અમે અભ્યાસ કરી અને ક્યાંય અમારી કોઈ કચાશ હશે તો એને ચોક્કસ સુધારશું.
પણ જે છે છ બેઠક અમે પ્રચંડ જીત સાથે બહુમતી સાથે જીતા છીએ એ બદલ હું હાલારના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓએ જે સતત રાત દિવસ મહેનત કરી અને આ પરિણામ શક્ય કર્યું છે, લોકોને પુનઃ ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું જે કાર્ય કર્યું છે એ બદલ તમામ કાર્યકર્તાઓને પણ સાથે સાત બેઠકના કાર્યકર્તાઓને પણ હું અભિનંદન પાઠવું છું. સ્વાભાવિક રીતે એક બેઠક અમે નજીવા મતે હાર્યા છીએ, પણ ભારતીય જનતા પાર્ટીની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાની દ્રષ્ટિથી અમે જે રીતે કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમાં પાર્ટી માટે તો જે ઉમેદવાર હોય છે એ જ પાર્ટીના ધારાસભ્ય હોય છે, તો હું એ વાતની પણ નાગરિકોને ખાતરી આપું છું કે જે ભારતીય જનતા પાર્ટીની કામગીરી છે, જે કાર્યો છે, જે પ્રકારે લોકો એમની પર વિશ્વાસ મૂક્યો છે, ઘણી વખત ક્યાંક નાના મોટા કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે કોઈ સીટ નાના માર્જિનથી અમે હારતા હોય, પણ એનો અર્થ એવો નથી કે હાલારના નાગરિકો મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી સાથે નથી જોડાણા. છ બેઠકમાં જે રીતે પ્રચંડ બહુમત સાથે ઐતિહાસિક લીડ સાથે શહેરની બે બેઠકો હોય, તમે ગ્રામ્ય બેઠક જોવો જામનગરની 77 એ પણ એક ઐતિહાસિક જીત સાથે જીતા છે. દ્વારકા જિલ્લાની બંને બેઠક, કાલાવડની બેઠક, આ બધી જ સીટો ખૂબ જ સારી લીડથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા હોય ત્યારે પુનઃ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે આ વિસ્તારની વિકાસ યાત્રા હંમેશાથી આગળ વધતી રહી છે અને વધુ આગળ ધપાવવાનું કાર્ય આ સાથે સાથ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને 6-6 વિજેતાઓ કરશે એ વાતની હું નાગરિકોને ખાતરી આપું છું. હું હંમેશા કહેતી આવી છું, જેટલી મોટી લીડ, જેટલી મોટી જીત, એટલી મોટી જવાબદારી. એટલે એ જવાબદારી ને એ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અને જીતેલા વિજેતાઓ નિભાવશે એ વાતની ખાતરી સાથે પુનઃ હૃદયપૂર્વક વંદન કરી અને નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.